નમસ્કાર દર્શક મિત્રો, News 24 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અંકલેશ્વરના ચુના તિવાના વશીફળિયામાં લૂંટ વેધ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી. ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં અંકલેશ્વર પંથકના જૂના દીવા ગામ ખાતેથી વધુ એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અંકલેશ્વરના ચુના દીવા ગામ ખાતેના વશીફળિયામાં રહેતા 72 વર્ષીય યાકુબભાઈ મોહમ્મદ જીણાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જે બાદ ચોરીની ઘટનામાં વૃદ્ધની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના અંગે પોલીસને જાણ થતાં DSP, DYSP સહિત શહેર પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પોલીસે ડોગસ્કોડ FSL નજીકના CCTV ફૂટેજને આધારે આગળ તપાસ વધારી છે. મહત્વનું છે કે રહસ્યમય સંજોગોમાં વૃદ્ધના મોતથી ગામના ચકચાર ફેલાય છે. હાલ પ્રાથમિક જાણકારી મુજબ તસ્કરોએ મકાનમાંથી કેટલી મત્તા પર હાથફેરો કર્યો છે તે બાબત સ્પષ્ટ થઈ નથી, જોકે પોલીસ વિભાગે અલગ અલગ ટીમો બનાવી મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી. એ ડિવિઝન પોલીસ વિસ્તારના વશીફળિયા જૂના દીવા ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ જીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ જીણા ઉંમર વર્ષ 72 મૃત અવસ્થામાં મળી આવેલ. આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે. અને આ રાત્રિના બનેલો બનાવ છે. આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. ડોગ સ્ક્વેડ FSLની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે. સર, અંદાજમાં કેટલા ચોરી? પ્રાથમિક માહિતી મળવા મુજબ એ હજી એનું કેલ્ક્યુલેશન ચાલુ છે, પણ ચોરી નિશ્ચિતપણે ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે.